हेलो बाल दोस्तों, एड्यूक टेक्नो चैनल में आपनो स्वागत छे। आजे आपणे शीखीशुं धोरण 2 विषय गुजराती एकम 16 लालचनुं परिणाम। एकम 16 में आपणे स्वाध्याय पोथीमां कई रीते लखवुं तथा तेमां आवती प्रवृत्तिओ विशे समज मेळवीशुं, जेना आधारे तमे पण तमारी स्वाध्याय पोथीमां सरळताथी लखी शकशो। तो चालो शीखीए एकम 16 लालचनुं परिणाम। सर्वप्रथम अहीं एकम 16 में प्रश्न 1, तमारी शाळाना शिक्षकोना पूरा नाम लखो। हूँ अहीं अमारी शाळाना शिक्षकोना नाम लखू छू, तमारे तमारी शाळाना शिक्षकोना पूरा नाम लखवाना छे। विदाणी मनुभाई मेघजीभाई, गोहिल भरतभाई श्यामजीभाई, सोलंकी दलसुखभाई आंबाभाई, मीठापरा भरतभाई खीमाभाई, रंगपरा रघुभाई पोपटभाई, राठौड काळुभाई करशनभाई, मुवाणी कांतिभाई मनहरभाई। आ रीते तमारे तमारी शाळाना शिक्षकोना नाम लखवाना छे। त्यारबाद प्रश्न नंबर 2, तमारा घरना बधा ज सभ्योना पूरा नाम लखो। हूँ अहीं एक विद्यार्थीना घरना बधा ज सभ्योना नाम लखू छू, तमारे तमारा घरना सभ्योना नाम लखवाना छे। रमेशभाई मनहरभाई राठौड तथा तेमना पत्नीनुं नाम छे कोकिलाबेन रमेशभाई राठौड, तेमनी बेबीनुं नाम छे साधनाबेन रमेशभाई राठौड, बीजी बेबीनुं नाम छे सुमनबेन रमेशभाई राठौड, तेमना दीकरानुं नाम छे क्रिशभाई रमेशभाई राठौड, क्रिशना दादाजीनुं नाम छे मनहरभाई मानसंगभाई राठौड, तेना दादीनुं नाम छे कोकिलाबेन मनहरभाई राठौड। आ रीते તમારે તમારા ઘરના સભ્યોના પૂરા નામ લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા સાધનોના ઉપયોગ લખો। અહીં કેટલાક સાધન આપેલા છે, તેનો શો ઉપયોગ થાય છે તે તમારે લખવાનું છે। 1 ટેલિફોન, 1 ફોન, ફોન વડે લોકો સાથે વાતચીત થાય છે। 2 ટીવી, ટીવીમાં ફિલ્મ સંગીત કે સમાચાર જોઈ શકાય છે। 3 કુકર, કુકરમાં ખોરાક રંધાય છે। 4 સાયકલ, સાયકલ ચલાવીને કસરત કરાય છે। 5 ઘડો, ઘડો પાણી ભરવા માટે ઉપયોગી છે। આ રીતે આપણે આપેલા સાધુના ઉપયોગ લખવાના છે। ત્યારબાદ એક રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે, આ રાષ્ટ્રધ્વજ વિશે તમારે 5-7 વાક્ય લખવાના છે। આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહે છે। તિરંગામાં મુખ્ય 3 રંગો હોય છે, ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ આવેલો છે। રાષ્ટ્રધ્વજની વચ્ચે અશોક ચક્ર આવેલું છે, જેમાં 24 આરા હોય છે। આ રીતે આપણે આપણા રાષ્ટ્રધ્વજ વિશે 5-7 વાક્ય લખીશું, તમે બીજા વાક્યો પણ લખી શકો છો। ત્યારબાદ નમૂના મુજબ વાક્ય લખો। અહીં રજા વિશે ઉદાહરણ આપેલું છે, આજે રજા છે, એવી રીતે નીચેના શબ્દોના વાક્ય બનાવવાના છે। બાગ, મારી શાળામાં બાગ છે। ગૌરવ, મારા ભાઈનું નામ ગૌરવ છે। હર્ષા, હર્ષા મારા ક્લાસમાં ભણે છે। વર્ષ, વર્ષમાં એકવાર દિવાળી આવે છે। આ રીતે આપણે વાક્ય બનાવીશું, તમે તમને મનગમતા વાક્ય પણ બનાવી શકો છો। ત્યારબાદ અહીં સુધારીને લખો, કરણ તેનું કિરણ થશે। આ રીતે આપણે આપેલા શબ્દોને સુધારીને યોગ્ય રીતે લખવાના છે। વદળ એટલે કે વાદળ થશે, પ્રણમ એટલે કે પ્રણામ થશે, વજળ એટલે કે વીજળી થશે, ઢગલ એટલે કે ઢગલો થશે। આ રીતે આપણે સુધારીને લખીશું। ત્યારબાદ લખો, અહીં આપેલા શબ્દ આપણે વાંચવાના છે અને સાથે સાથે બોલતા બોલતા એકવાર લખવાના છે। કર્મ, પુષ્પ, વિસ્મય, પ્રેરણા, આ રીતે આપણે જોઈશું અને લખીશું। ત્યારબાદ ઉદાહરણ મુજબ જોડાક્ષરવાળા શબ્દ લખો। અહીં એક શબ્દ આપેલો છે કશ્યપ, આપણે બીજા જોડાક્ષરવાળા શબ્દ લખવાના છે। વિસ્મય, પુષ્પક, લશ્કર, વાસ્તવિક, પ્રેક્ષક,
આ સિવાય બીજા જોડાક્ષર વાળા શબ્દો પણ તમે લખી શકો છો। ત્યારબાદ તહેવારના પાંચ નામ લખો। અહીં પાંચ તહેવારના નામ લખવાના છે। આપણે તહેવારના નામ લખીશું અને તેના વિશે એક વાક્ય પણ લખીશું। દિવાળી, દિવાળી પર લોકો ફટાકડા ફોડે છે। બે, રક્ષાબંધન, બહેન ભાઈને રાખડી બાંધે છે। ત્રણ, નવરાત્રી, નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે। ચાર, નાતાલ, ખ્રિસ્તી લોકોનું નવું વર્ષ છે। પાંચ, ઈદ, મુસ્લિમ લોકો ગળે મળીને મુબારક પાઠવે છે। આ રીતે આપણે કોઈ પણ પાંચ તહેવારના નામ લખવાના છે। આ રીતે આપણો એકમ 16 પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, બાકીના એકમના વિડીયો પણ આપણી ચેનલ પરથી મળે રહેશે। વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।